નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું. એમાં ધોરણ છ ચેપ્ટર, ધોરણ છ ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત આપણે પહોંચીએ હતા, બરોબર છે? એમાં આપણે પેજ નંબર 21 ઉપર પ્રશ્ન નંબર 7 ઉપર આવી જાઓ. તો એમાં નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જેના એક કરતાં વધારે અવયવ ના હોય, એટલે એનો અવયવ કેટલો થાય? તો કે એક જ થાય. તો કઈ રીતે? તો 11 એકા 11, 37 એકા 37, એ જ અવયવ થાય. અથવા તો બીજી રીતે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાઓના ભાગ પડતા નથી એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જે સંખ્યાઓના ભાગ પડતા નથી એવી સંખ્યાને શું કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. એમાં પેલું જોઈએ તો કે 10, 11 અને 12, 10ના ભાગ પડે, હા. કઈ રીતે? તો કે 5 દૂને 10. પછી 12ના ભાગ પડે, હા. કયા પાડવામાં આવે? તો કે 6 દૂને 12, બરોબર છે? એટલે અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? 11. તો એની નીચે આપણે લીટી કરી. હવે બીજું 37, 38 અને 39, બરોબર છે? તો એમાં બીજામાં 37, 38, 39, 38ના ભાગ પડે, તો કે હા. અને 39ના 13 તેરીને 39 ને 19 દૂ 38, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ બેના ભાગ પડે છે એટલે 37ના ભાગ પડતા નથી, 37 નીચે લીટી. હવે ત્રીજું જોઈએ 39, 40 અને 41, બરોબર છે? 39, 13, 39 ભાગ પડે, પછી 40 એટલે 10 ચોકુને 40, 40ના ભાગ પડે છે, તો કે હા. હવે 41ના ભાગ પડે છે, તો કે ના, 41 એકે પાડામાં આવતા નથી, બરોબર છે? એટલે 41ની નીચે લીટી કરવાની છે. હવે ચોથું જોઈએ આપણે, તો કે 53, 54 અને 55, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે 53, 54 અને 55, 54ના ભાગ પડે, તો કે હા. અને 55ના પણ ભાગ પડે છે, તો 53 નીચે લીટી કરવાની. હવે પાંચમું જોઈએ 88, 89 અને 90, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 88ના ભાગ પડે, તો કે હા. 11, 8 અને 88, 89 ના પડે, તો કે ના. 90ના પડે, તો કે હા. 90ના ભાગ કેટલા થાય? કયા પાડવામાં આવે? તો કે 10, 9 અને 90, બરોબર છે? તો હવે આમાં પાંચમામાં અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? તો કે 89, બરોબર છે? હવે છઠ્ઠું જોઈએ 97, 98 અને 99, 98ના ભાગ પડે છે અને 99ના પણ ભાગ પડે છે, તો 97 નીચે લીટી, કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે, 97 એકે પાડવામાં આવતા નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એટલું બધાને? હવે પ્રશ્ન નંબર 8, તો કે નીચે આપેલી સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. વિભાજ્ય સંખ્યા એટલે એક કરતાં વધારે અવયવ હોય એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો એક કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્યમાં શું હતું? તો કે એક કરતાં વધારે અવયવ ના હોય, બરોબર છે? અને વિભાજ્યમાં એક કરતાં વધારે અવયવ હોય. અથવા તો બીજી રીતે જોઈએ તો કે જેના ભાગ પડતા હોય એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહે છે, બરોબર? જે સંખ્યાના ભાગ પડે એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. એમાં પેલું જોઈએ 13, 15 અને 17, 13ના ભાગ પડે, તો કે ના. 17ના પડે, તો કે ના. 15ના ભાગ શું પડે? તો કે 5 તેરીને 15, બરોબર છે? એટલે 15ના ભાગ એટલે વિભાજ્ય સંખ્યા થઈ, તો કે હા. તો કે આમાં 15 નીચે લીટી. હવે બીજું જોઈએ તો કે 21, 23 અને 29, બરોબર છે? 23ના ભાગ પણ પડતા નથી અને 29ના પણ પડતા નથી, તો 21 નીચે લીટી, કારણ કે 7 તેરીને 7 તેરીને 21 કરીએ તો એ વિભાજ્ય સંખ્યા, એટલે કે 7 તેરી 21 થાય, બરોબર? એટલે એના ભાગ પડે છે, એટલે એ સંખ્યા વિભાજ્ય થઈ, એટલે અહીંયા લીટી કરી. ત્રીજું જોઈએ 31, 37 અને 39, બરોબર છે? 31 અને 37ના ભાગ પડતા નથી, એટલે કે એકના પાડામાં 31 અને 37 આવતા નથી, એટલે 39 કયા પાડવામાં આવે? તો કે 13ના પાડામાં. કઈ રીતે? 13 તેરીને 39, બરોબર છે? એટલે એ વિભાજ્ય સંખ્યા થઈ, કારણ કે તેના ભાગ પડે છે, એટલે 39 નીચે લીટી, બરોબર છે? હવે ચોથું જોઈએ 47, 49 અને 53, બરોબર છે? 47, 49 અને 53, 47ના ભાગ પડે છે, તો કે ના, એ કંઈ પાડવામાં આવતા નથી. 53ના ભાગ પડે છે, તો કે ના, એ પણ આવતા નથી. તો 49માં
ભાગ પડે તો કે હા સાતના પાડામાં 49 આવે, 77 ને 49 એટલે એના ભાગ પડે છેલ્લે. એ સંખ્યા કેવી થઈ તો કે વિભાજ્ય સંખ્યા થઈ. બરાબર, પાંચમું જોઈએ. 53, 59 અને 63. 53 અને 59ના ભાગ પડતા નથી, 63 કયા પાડવામાં આવે? બરાબર છે, 7, 9 અને 63. બરાબર છે, 7ના પાડવામાં આવે, 7, 9 અને 63. બરાબર છે, એટલે 63 એ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય. કઈ? કારણ કે ભાગ પડે છે એટલે 63 નીચે લીટી. હવે છઠ્ઠું જોઈએ. 71, 73 અને 77. 71 અને 73ના ભાગ પડતા નથી, 77ના પડે છે. કયા પાડામાં? તો કે 11, 17 અને 77 એટલે ના ભાગ પડે છે, એટલે એ સંખ્યા વિભાજ્ય થઈ. બરાબર છે. હવે નવમું જોઈએ. માગેલી સંખ્યાઓ લખો. એ 30 થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ, 30 થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ લખવાની છે. તો 31, 33, 35, 37 અને 39. 30 થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ, તો 31, 33, 35, 37 અને 39 એ એકી સંખ્યાઓ થઈ. હવે બીજું એ 61 થી 71 વચ્ચેની બેકી સંખ્યાઓ, તો કે 62, 64, 66, 68 અને 70. બરાબર છે, એ બધી કેવી સંખ્યાઓ થઈ? બેકી સંખ્યાઓ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર એટલું બધાને? હવે બી 10મો પ્રશ્ન. 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો. હવે આપણને 12 સંખ્યા આપેલી છે. બરાબર, એમાં 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ લખવાની છે. તો 2 વડે એમાં મેં એક આગળ સમજાવ્યું હતું કે 2ની વિભાજ્યતાની ચાવી, એમાં જોઈએ વ્યાખ્યા. તો કે જે સંખ્યાનો એકમના અંકના સ્થાન પર, એટલે કે અહીંયા પેલી સંખ્યામાં 0, 2, 4, 6 અથવા તો 8 હોય તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. બરાબર છે, જે સંખ્યામાં 0, 2, 4, 6, 8 હોય તો 2 વડે ભાગી શકાય છે. બરાબર છે, તો જોઈએ આપણે છેલ્લે 728. તો 8માં શું છે? એકમનો અંક છે, 8 છે, એટલે ભાગી શકાય. તો કે હા, તો અહીંયા લીટી કરીશું. 405માં છેલ્લે આવે છે 0, 2, 4, 6, 8, તો કે ના નથી આવતો. શું આવે છે? 5. તો આમાં નહીં કરીએ. હવે ત્રીજું જોઈએ. 312, તો છેલ્લે એકમના અંકમાં શું આવે છે? 2. કઈ રીતે? 0, 2, 4, 6 અને 8 હોય તો 2 વડે ભાગી શકાય. તો 312ને 2 વડે ભાગી શકાય. તો કે હા, એટલે નીચે લીટી. હવે 794, 0, 2, 4, 6, 8 હોય તો 2 વડે ભાગી શકાય છે. એટલે અહીંયા શું આવશે? 794 નીચે લીટી. પછી અહીંયા 0 છે એકમનો અંક, તો એને 2 વડે ભાગી શકાય. તો કે હા. પછી અહીંયા છે એકમનો અંક 0, તો એને 2 વડે ભાગી શકાય. તો કે હા, ભાગી શકાય. પછી નવમું જોઈએ. 3870, અહીંયા 0 એકમનો અંક શું છે? 0, તો એને 2 વડે ભાગી શકાય છે, એટલે અહીંયા સાચું. હવે 10મું જોઈએ. 8009, છેલ્લે એકમનો અંક શું છે? 9, તો એને ભાગી શકાય ના. કેવી રીતે? તો કે છેલ્લે એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો જ 2 વડે ભાગી શકાય છે. અહીંયા 9 રહે એની જગ્યાએ 8 હોત ને તો આપણે 2 વડે ભાગી શકાય. બરાબર. હવે 11મું જોઈએ. 9758, છેલ્લે એકમનો અંક શું છે? આવડો અંક, તો કે 8 છે. બરાબર છે, તો એને 2 વડે ભાગી શકાય. તો કે હા, ભાગી શકાય છે. હવે 11મો જોઈએ આપણે. 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓની નીચે લીટી કરો. તો એની વ્યાખ્યા શું છે? કે જે તે સંખ્યાના સરવાળો કરી જે જવાબ મળે તેને 3 વડે ભાગી શકાય છે. બરાબર છે, આ બધી સંખ્યાનો 3 વડે, આ ત્રણેય સંખ્યાનો પહેલાં સરવાળો કરવાનો એટલે એને 3 વડે ભાગી શકાય છે. તો 303, 3 + 3 કરી એટલે 6, 6 ને 3 વડે ભાગી શકાય. તો કે હા, એટલે આ સંખ્યાને પણ ભાગી શકાય છે, એટલે એની નીચે લીટી કરી. હવે ત્રીજું જોઈએ. 885, હવે 8 + 8 કરી એટલે 16, 16 ને 5 21, તો 21 ને 3 વડે ભાગી શકાય. તો કે હા, ભાગી શકાય, એટલે આની નીચે લીટી. 4 ને + 4, તો 4 ને 4, 8 ને 3 વડે ભાગી શકાય ના. તો અહીંયા આપણે લીટી કરી નહીં. પહેલાં શું કરવાનું? તો કે ત્રણેય અંકનો સરવાળો કરવાનો. બરાબર, એનો જે જવાબ આવે એને 3 વડે ભાગી શકાય. તો કે હા, ભાગી શકાય. એવી રીતે હોય તો આ સંખ્યાને પણ
ભાગી શકાય. જોઈએ તો બે પ્લસ બે પ્લસ બે એટલે કે છ થાય, તો કે છ ને ત્રણ વડે ભાગી શકાય. હા, કઈ રીતે? તો કે ત્રણ દુને છ, તો આ સંખ્યાને પણ છ ત્રણ બે ત્રણ વડે ભાગી શકાય છે. હવે 5000 ને 40, તો 5 + 4 કરીએ એટલે કે 9 થાય, તો 9 ને ભાગી શકાય 3 વડે. હા, 3 તેરીને 9, તો આ સંખ્યાને પણ ભાગી શકાય છે 3 વડે, એટલે 7મામાં લીટી. હવે 7000 ને 70, 7 + 7 એટલે 14, 14 + 7 એટલે 21, 21 ને 3 વડે ભાગી શકાય. હવે 4137 બરોબર, 4 ને 1 5, 5 + 3 એટલે 8, 8 + 7 એટલે કે 15, 15 ને 3 વડે ભાગી શકાય. તો કે હા, 5 તેરીને 3 5 ને 15, તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર એટલું? તો હવે પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 12, 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. બરોબર છે, હવે આ જોઈએ 9 વડે કઈ રીતે ભાગી શકાય. તો કે આપેલ સંખ્યાઓના સરવાળાને 9 વડે ભાગી શકાય છે. બરોબર છે, તો આ 3ની જેમ જ છે. 9 વડે ભાગવા હોય તો પહેલાં આ 3નો સરવાળો કરવાનો રકમનો, 7 + 2 એટલે કે 9, 9 ને 9 18, તો 18 ને 9 વડે ભાગી શકાય. તો કે હા, 9 2 ને 18, તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. તો હવે 864, 8 + 6 એટલે કે 14, 14 + 4 એટલે કે 18, તો કે 18 ને 9 વડે ભાગી શકાય. તો કે આ 9 2 ને 18, તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. 360, 6 + 3 9 થાય, તો 9 ને 9 વડે ભાગી શકાય. હા, 9 1 ને 9, તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. હવે 7મું જોયું, તો પહેલા 4નો સરવાળો કરવાનો. બરોબર, સરવાળો કરી 8 + 5 13 ને 4 17, 17 + 1 એટલે કે 18. હવે 9ના પાડામાં ક્યાં 18 આવે છે? તો કે 9 2 ને 18, તો કે 18ને ભાગી શકીએ, તો આ સંખ્યાને પણ ભાગી શકાય છે. હવે 8 ને 4 12, 12 + 7 એટલે કે 19 + 9 એટલે કે 28. બરોબર છે, એટલે આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. હવે 4023, 4 + 2 + 3 4 2 6 + 3 એટલે 9, 9 1 9 એટલે 9ને આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. 11મું, 5067 બરોબર છે. હવે 7 + 6 એટલે 13 + 5 એટલે 18, તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. હવે પ્રશ્ન નંબર 3, 2 અને 3 વડે જે સંખ્યા નીચે ભાગી શકે તેની નીચે લીટી કરો. 2માં શું હતું કે છેલ્લે એકમનો અંક શું હોવો જોઈએ? 0 2 4 6 ને 8 હોય, એટલે કે એને 2 વડે ભાગી શકાય. બરોબર છે, અને આને 3 વડે પણ ભાગી શકાય છે. તો કે 6378 એને 2 અને 3 વડે ભાગી શકાય. બરોબર, 4698 એને પણ 2 અને 3 વડે ભાગી શકાય છે. પછી 6432 છેલ્લે એકમનો અંક શું છે? 2, તો એને 2 વડે ભાગી શકાય છે. લેલી નીચે આપણે લીટી કરવાની છે. હવે 14મો પ્રશ્ન, 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. બરોબર, 5 વડે નિશેષ ભાગ હોય તો એની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યાઓમાં 5 વડે નિશેષ ભાગવી શકે એટલે જે સંખ્યાઓના એકમનો અંક ઉપર 0 અથવા તો 5 હોય. બરોબર છે, તેવી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે. એકમનો અંક 0 છે અહીંયા, તો 3020ને 5 વડે ભાગી શકાય છે. અહીંયા એકમનો અંક 5 છે, તો કે હા, તો એને એકમ 5 વડે ભાગી શકાય છે. અહીંયા એકમનો અંક 0 અને 5 છે, તો કે ના, શું છે? 3 છે, તો એને 5 વડે ભાગી શકાય નહીં. 4થામાં જોઈએ, અહીંયા એકમનો અંક 0 છે, તો કે હા, તો કે એને 5 વડે ભાગી શકાય. હવે 3007માં 7 એકમનો અંકમાં શું છે? તો કે 7 છે, 3 5 અને 0 નથી, એટલે એને 5 વડે ભાગી શકાય નહીં. હવે અહીંયા છેલ્લે એકમનો અંક 3 છે, તો એને પણ ભાગી શકાય નહીં. બરોબર, પ્રશ્ન નંબર 15, તો કે 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. બરોબર, 10 વડે ભાગવો હોય તો શું કરવાનું? તો કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તે સંખ્યાઓને 10 વડે ભાગી શકાય છે. છેલ્લે 0 હોય ને તો 10 વડે ભાગી શકાય છે. તો અહીંયા 0 નથી, અહીંયા પણ છેલ્લે 0 નથી, અને અહીંયા છે, એટલે 2000 નીચે લીટી
એટલે એને ભાગી શકાય. 4070માં છેલ્લે 0 છે એકમનો અંક, એટલે એની નીચે લીટી એને 10 વડે ભાગી શકાય છે, બરોબર છે. હવે 11 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે લીટી ધરો. હવે 11 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓની નીચે જે સંખ્યાને 0 અને 11 વડે ભાગી શકાય તે 11ની વિભાજ્યની ચાવી છે, બરોબર છે. હવે 3894ને 11 વડે ભાગી શકે તો કે હા, 1238ને પણ 11 વડે ભાગી શકાય છે. પછી 7392ને પણ 11 વડે ભાગી શકાય. પછી 86856ને પણ 11 વડે ભાગી શકાય છે, બરોબર છે. પછી 74767ને પણ 11 વડે ભાગી શકાય. પછી 65857ને પણ 11 વડે ભાગી શકાય છે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર એટલું બધાને? તો ચાલો પેજ નંબર 22 ઉપર આવી જાઓ. પેજ નંબર 22, નીચે પ્રશ્ન નંબર 17, નીચેની સંખ્યાઓના બધા અવયવો શોધો. નીચેની સંખ્યાના બધા અવયવ શોધો. આપણે અવયવો શોધવાના છે, તો કેવી રીતે શોધીશું, બરોબર. 30 કયા કયા પાડામાં આવે છે? છેલ્લે જે 30 રહ્યા એ કયા કયા પાડામાં આવે છે, તો તે આપણે લખવાનું છે. તો કેટલું 1 × 30 કરો એટલે 30 થાય, બરોબર છે. 30 × 1 30, પછી 2 × 15 કરો એટલે 15 × 2 30 થાય, તો કે હા. પછી 3 × 10 કરવાના, તો કે 10 × 3 30 થાય, તો કે હા. પછી 5 × 6 કરવાના, તો કે. તો હવે આ બધા એના અવયવ થયા. આટલા પાડામાં 30 આવે છે. કઈ રીતે? 30 × 1 30, 15 × 2 30, 10 × 3 30 અને 6 × 5 = 30, બરોબર છે. હવે આ બધા અવયવો આપણે અહીંયા લખવાના છે. 30 બરાબર બરાબર નિશાની કરવાની. આ બધા અવયવ અહીં લખવાના છે. 1 2 3 ને 5, પછી 6 10 15 અને 30. તો આ બધા જે અવયવ રહ્યા એ 30ના અવયવ કહેવાય છે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર એટલું બધાને? તો હવે 42 પ્રશ્ન નંબર 2 જોઈએ. 42, તો 42 કયા કયા પાડામાં આવે છે, તો તે આપણે લખવાનું છે, બરોબર છે. પહેલાં તો 1 × 42 એટલે કે 42 × 1 42, પછી 2 × 21 21 × 2 42, પછી 3 × 14 14 × 3 42, પછી 6 × 7 = 42, બરોબર છે. તો પહેલાં આ બધું આપણે અવયવ અહીંયા લખી નાખવાના. આ બધું આપણે અહીંયા લખી નાખવાનું છે. 1 2 3 6 7 14 21 અને 42. તો આ બધા જે અવયવ રહ્યા છે એ 42ના અવયવ છે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતના 52નું કરીએ. તો પહેલાં તો 1 × 52, પછી 26 × 2 52, અને પછી 13 × 2 = 52. એટલે 52 કયા કયા પાડામાં આવે, તો તે આપણે અહીંયા લખવાનું છે. એટલે કે 52 બરાબર 1 2 4 13 26 અને 52. તો આ જે 6 અવયવ રહ્યા એ 52ના અવયવ છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું. હવે 18મો પ્રશ્ન, નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધવાના છે. નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય એટલે જેના ભાગ ન પડતા હોય એવા અવયવ આપણે શોધવાના છે, બરોબર છે. તો કે 48 કયા પાડામાં આવે, તો કે 8 × 6 = 48, બરોબર છે. પણ આપણને અવિભાજ્ય અવયવ કીધા છે, એટલે કે 8ના પણ આપણે ભાગ પાડીશું. 8ના ભાગ એટલે 2 × 2 × 2. કઈ રીતે? તો કે 2 × 2 = 4, 4 × 2 = 8, બરોબર. એ જ રીતના આપણે 6નું કરવાનું છે, 3 × 2 = 6, બરોબર છે. તો આ 48ના અવિભાજ્ય અવયવ છે, અવિભાજ્ય અવયવ છે, બરોબર છે, 48ના. હવે એ જ રીતે 72નું, 72 કયા પાડામાં આવે, 8, 9 અને 72. તો આપણને અવિભાજ્ય અવયવ કીધા છે, એટલે આપણને 8ના અને 3ના પણ ભાગ પડશે, બરોબર છે. ભાગ પડે તો એને કયો કહેવાય, વિભાજ્ય. અને ભાગ ન પાડવા ન પડતા હોય એને શું કહેવાય, અવિભાજ્ય. તો અહીંયા ભાગ પડે છે, તો હજી આ કેવા છે, વિભાજ્ય. આપણને શોધવાનું શું છે, તો કે
અવિભાજ્ય એટલે આના પણ પાછા ભાગ પાડવાના છે, એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુ ચાર, ચાર દુને આઠ થાય બરોબર. હવે નવના ભાગ કેમ પાડે, ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે 72ના અવિભાજ્ય અવયવ છે. હવે 56ના 8 ગુણ્યા 7 એટલે કે 56, 8 છતાં ને 56, 8 ના અવયવ 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 7ના ભાગમાં પડે, એટલે આ તો અવિભાજ્ય છે, 8ના ભાગ પડે એટલે એ પહેલાં વિભાજ્ય હતી, હવે અવિભાજ્ય થઈ ગઈ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 2 8, 8 થઈ ગયા એને ગુણ્યા 7. રેડી બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એટલું બધાને? સરસ. તો હવે આપણે પ્રશ્ન નંબર 19, નીચેની સંખ્યાઓનો ગુસ્સા શોધો એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, બરોબર છે? ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધાય, તો પહેલા આપણે એટલું કરવાનું છે. ચોપન બરોબર છે, હવે 54ના ભાગ પડે છે તો કે હા 27 દુ ને 54 બરોબર, 27ના ભાગ પડે તો કે હા 9 તેરી ને 27 બરોબર છે, 9ના ભાગ પડે છે તો 3 તેરી ને 9 બરોબર છે, 3ના ભાગ પડે તો કે હા 3 એકા ને 3, જ્યાં લોગી અહીંયા સુધી 1નો અને ત્યાં લોગી આપણે હમણાં ભાગ પાડવાના છે. 54ના ભાગ પડે 27 દુ 54, હવે 27ના ભાગ પડે તો હા કઈ 9 તેરી ને 27, 9ના ભાગ પડે 3 તેરી ને 9, 3ના ભાગ પડે તો કા 1 તેરી ને 3, એટલે આ 54ના થઈ ગયા. હવે 72ના જોઈએ આપણે, બોતેરના અવયવ શું છે, તો કે 36 દુ 72 બરોબર છે, હવે 18 દુ 36, 9 દુ ને 18, 3 તેરી 9 ને 3 એકા 3, 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 એકા 3 તેરી ને 9 અને 3 એકા ને 3 બરોબર છે. આ 54 અને 72 ના ગુરુત્તમ સામાન્ય અવયવ થયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આને ગુરુત્તમ સામાન્ય 54 અને 72ના ભાગ પડ્યા, હવે આપણને શું શોધવાનું ગુરુ છે, ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો, બરોબર છે? તો હવે 54માં શું કયા અવયવ છે આ બધું આપણે લખી નાખવાનું, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા ને 2, હવે 72ના અવયવ લખવાના, 72 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા ને 3 બરોબર છે. તો હવે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું કીધું છે, એટલે આ બેમાં સરખું હોય લખી નાખવાનું એકવાર, તો 2 અને 2 બે વાર છે તો અહીંયાથી 2 બે વાર છે તો 2 ગુણ્યા 2, અહીંયા 3 બે વાર છે ને અહીંયા 3 વાર બે વાર છે એટલે કે અહીંયા 3 બરોબર છે, 3 આવશે અહીંયા, 2 ગુણ્યા 3 કરો તો 3 દુ 6, 6 તેરી ને 18 આવશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર. તો હવે 40નું જોઈએ, દસ વીસ દુ 40, દસ દુ 20, પાંચ દુ 10 અને 5 એકાને 5 બરોબર છે. આ 40ના ભાગ પડ્યા આપણે પહેલાં, તો 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10, 5 એકાને 5, જ્યાં સુધી નીચે 1 નો આવે ત્યાં સુધી ભાગ પડવાના છે, હાલો બરોબર છે. હવે 64નું જોઈએ, બત્રીસ દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 બરોબર છે, 2 દુ ને 4 ને 2 એકાને 2 બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે 40ના અવયવ લખ્યા, 2 2 2 ને 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા ને 5, હવે 64ના લખીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 2
गुणिया बे बराबर है, छ वार बे छे बराबर है, तो एना सामान्य अवयव शू है, गुरुत्तम सामान्य अवयव शोधवानुं कीधुं छे, तो एना सामान्य अवयव शू है, तो के तरण वार बे छे, अहीं एक बे तरण, तो अहीं पण तरण वार बे छे, एक बे ने तरण, तो अहीं शू करवानुं, बे गुणिया बे गुणिया बे, हवे बे गुणिया बे एटले चार, चार दू ने आठ, एनो गुरुत्तम सामान्य अवयव छे, बराबर छे विद्यार्थी मित्रों, क्लियर आटलू बधाने? સરસ, તો ચાલો હવે આજે આપણે આટલું રાખીશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આજે જેટલું કરાવ્યું છે સ્વાધ્યાય પોથીમાં, એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને એકવાર ગણવાનું પણ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.